સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 8-3 રસ્તા ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો માટે સિરદર્દ સમાન હોય અને અવનવર વાહન ચાલકો ખાડામાં પડતા વાહનોને નુકસાન કે વાહન ચાલકોના હાથપગ ભાગ્યા છે. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે નંબર 48 પ્રાંતિજના 3 રસ્તા ઉપર છેલ્લા 5 વર્ષથી ઓવરબ્રિજને લઈને આજુબાજુ બંને સાઈડે આવેલ સર્વિસ રોડ ઉપર રાત્રિ દિવસ હજારોની સંખ્યામાં નાના મોટા વાહન ચાલકો અવર જવર કરે છે. પણ અહીં સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર મસ્ત મોટા ખાડાઓ પડી જતા રોજિંદુ અવર જવર કરતા વાહન ચાલકો તથા અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ રોડ હાલ તો સિરદર્દ સમાન બન્યો છે અને અવરનવર મસ્ત મોટા ખાડાઓને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. તો અનેકવાર નાના મોટા વાહન ચાલકો ધડાકાભેર ખાડાઓમાં પટકાતા તેઓના વાહનને તથા વાહન ચાલકોના હાડકા ભાગ્યાનો વારો આવ્યો છે. તો અનેકવાર રજૂઆત છતાંય જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટી પગડો ટોલ ટેક્સ લેતા હોવા છતાં આ ખાડા કામ કરે છે. તો બીજી તરફ સિક લાઈનને લઈને અમદાવાદથી હિંમતનગર સુધી બધા જ ઓવરબ્રિજ તથા અંડરબ્રિજો બની ગયા અને ચાલુ પણ થઈ ગયા. પણ છેલ્લા 4 વર્ષથી પ્રાંતિજના આ ઓવરબ્રિજનું કામ ખોરંભે પડતા અનેક વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ચિલોડા હિંમતનગર સુધી રોડ ટનાટન છે, પણ પ્રાંતિજ 3 રસ્તા ઉપર આવતા જ આ ઓવરબ્રિજના ખોરંભે પડેલ કામને લઈને સર્વિસ રોડ ખાડા ખડિયાવાળો બન્યો છે. ત્યારે ઓવરબ્રિજનું કામ લેનાર કોન્ટ્રાક્ટર આ સર્વિસ રોડ ઉપર હાલ તો જોવા પણ નથી આવતા અને ખાડાઓને લઈને અનેકવાર રજૂઆતો છતાંય કોઈ ફરક ના પડતો હોય તેમ હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે જવાબદાર તંત્ર ગોર નિંદ્રામાંથી જાગી ઝડપી સર્વિસ રોડ સહિત ઓવરબ્રિજની કામગીરી હાથ ધરશે કે પછી હજુએ પ્રાંતિજવાસીઓ તથા વાહન ચાલકોએ રાહ જોવી પડશે. એ તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.